बनासकांठा જિલ્લાના કાંકરેજી તાલુકામાં આવેલા સલીમગઢ ગામમાં છરીની અણીને લૂંટની ઘટના બની છે। લૂંટારો લૂંટ ચલાવ્યા બાદ ભોગ બનનારને મકાનમાં પૂરીને ફરાર થઈ ગયા છે। આ ઘટનામાં લૂંટારા રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,27,000ના મુદ્દામાલને લૂંટ કરી ફરાર થઈ ગયા છે। જિલ્લામાં લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક લૂંટની ઘટના કાંકરેજ તાલુકાના સલીમગઢ ગામમાં રહેતા અમૃતભાઈ નાઈ તેમના પરિવાર સાથે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના 2 વાગ્યા કેટલાક અજાણ્યા ઈસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને છરી બતાવીને અમૃતભાઈ નાઈની દીકરી રિંકલને છરીની અણીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલાવી તિજોરીમાં પડેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 1,27,000ના મુદ્દામાલની ઉઠાંતરી કરીને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તે દરમિયાન અમૃતભાઈ નાઈએ તેમનો રોકવાનો પ્રયાસ કરતા લૂંટ કરવા આવેલા અજાણ્યા શખ્સોએ અમૃતભાઈ પર હુમલો કરતા અમૃતભાઈના અંગૂઠા પર ઈજા પહોંચી હતી। બાદમાં લૂંટ કરવા આવેલા શખ્સોએ અમૃતભાઈ અને તેમના પરિવારના સભ્યોને ઘરના બંધોરડામાં પૂરીને ફરાર થઈ ગયા હતા। બાદમાં મકાનમાં પૂરાયેલા અમૃતભાઈ તેમના પાડોશી સેજલબેન અને ગાંડાભાઈ તથા લાલજીભાઈ પટેલનો સંપર્ક કરતા પાડોશીએ મકાનમાંથી બહાર નીકળ્યા હતા। આ ઘટના અંગે અમૃતભાઈ નાઈએ થરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનામાં અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।